વલસાડમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની શિક્ષિકાએ 11 વર્ષના વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી માર મારતા મામલો સિટી પોલીસ પહોંચ્યો હતો. વલસાડના કૈલાશ રોડ ઉપર આવેલા સાંઈધામ એપાર્ટમેન્ટમાં ચાલતા એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં કૃણાલ ટોલાણી નામનો ધોરણ 5 વિદ્યાર્થી ટ્યુશન માટે જાય છે. જોકે કોઈ કારણસર શિક્ષકોએ વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી બેરહેમીપૂર્વક ફટકારતા તેના શરીરે ઉજરડા પડી ગયા હતા. આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓ સિટી પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. જોકે શિક્ષિકાએ માફી માંગી પોલીસ કેસ નહીં કરવાની આજીજી કરતા હાલ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. તમે ફેમિલી વાળા છે તો મારો છોકરો અનાથ તો નહીં હતો ને મેડમ? બરાબર છે, મેં તમને ત્યારે બી રિક્વેસ્ટ કરી મેડમ કે તમને કઈ તકલીફ હોય, કઈ નુકસાન હોય તો એના પેરેન્ટ્સ બેસેલા છે તો તમે એને કમ્પ્લેન કરી શકો છો. બરાબર ને? તો તમે મને શું બોલ્યા ત્યારે કે મારો કઈ પ્રોફેશનલ ટ્યુશન ક્લાસ નથી ચલાવતી મેં તો એનો ઠેકો નથી લીધેલો. બરાબર ને? એ હવે તમારો ફેમિલી પ્રોબ્લેમ છે, મારા પુરાના માટે જે પ્રોબ્લેમ થયેલો છે એના માટે હું એક્શન લઈશ. હવે ભલે તમે અત્યારે તમે કબૂલો છો, રાતના તમે મને કયા મોડેથી જવાબ આપેલા હતા હવે મેડમ? તમે પોતે એઝ અ ટીચર છો તો તમારામાં એટલું સેન્સ હોવું જોઈએ પોતાને કે કેવી રીતના સ્ટુડન્ટને સાથે રહેવું જોઈએ અને કેવી રીતના એના પેરેન્ટ્સ સાથે વર્તન કરવું જોઈએ. હા અત્યારે તો હું તમારે અહીંયા ફરિયાદ દાખલ કરી છે, પોલીસ સ્ટેશન પર જ ઊભો છું. એ હવે સરકારી લોકો શું કરશે તમારી સાથે તમે ફેવર કરજો. તોલાણી, મારા છોકરાનું નામ છે કુણાલ તોલાણી, જે અત્યારે કુસુમ વિદ્યાલયમાં ભણવા જાય છે અને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં એને મોકલું છું ટીચિંગ માટે. ત્યાંના ટીચરે બે ફાર્મ છોકરાને ખબર નહીં, ભણતર ઓછું હોવાથી અમે ટીચિંગ માટે ત્યાં મોકલીએ છીએ કે સારી રીતે ભણે છોકરાઓ. એની જગ્યાએ ટીચર આવી રીતના બે ફાર્મ મારીને ટ્યુશન ક્લાસીસ પર દાદાગીરી ચલાવે છે અને ઉપરથી અમને એવું કહેવામાં આવે છે કે તમે તમારી મરજીથી મોકલ્યા છે, અમે તમારી ઘરે લેવા નથી આવેલા તમારા છોકરાને ટ્યુશન ભણાવવા માટે. અને આવા જવાબ આપીને અને આવા માર મારીને જો ટ્યુશન ચલાવતા હોય તો છોકરાઓને ટ્યુશન મોકલવાની ફાયદો કેવી ફરજ છે, ફાયદો શું છે એનાથી? ટીચરનું નામ શું છે? સીમાબેન નામ છે, કોન્વેન્ટ સ્કૂલના ટીચર છે. કઈ જગ્યા પર ટ્યુશન ક્લાસીસ છે? કૈલાશ રોડ છે, સાંઈધામ એપાર્ટમેન્ટ સેકન્ડ ફ્લોર. અને હવે તમે આગામી દિવસમાં શું કરવાના છો? આગામીમાં તો હવે જોઈએ શું એક્શન લેવાશે. હવે એમના માટે કંઈ ને કંઈ પગલું ભરવા પડશે ને. આજે અમારા છોકરાને માર્યો છે, કાલે કોઈ બીજાના છોકરાને આવી રીતના મારી શકે છે. શિક્ષામંત્રીમાં રજૂઆત કરીશું કે આવી રીતના શિક્ષણ આપશો તો છોકરાઓ કેવી રીતના ભણશે.